તો બહુ મોટો મકામ અને મર્તબો જનાબે સૈયદાનો છે, પરંતુ દુનિયાવાળાએ જે છે જનાબે સૈયદાના મકામ અને મર્તબાને જે છે ઇજ્જત એહતરામ ન કર્યા અને જાત જાતની તકલીફો મુસીબતો મસાહેબો જનાબે સૈયદા કે જે બિનતે પૈગંબર છે, જે બિઝતે રસૂલ છે, રસૂલના દિલના ટુકડા છે, એની ઉપર કેટલી મુસીબતો નાખવામાં આવી કે ખુદ બીબી માસુમા એની ખુદની જબાનથી એમ બયાન કરવું પડ્યું કે બાબા મારી ઉપર એ મુસીબતોને મસાહેબ પડી કે અગર પહાડો ઉપર નાઝિલ થતી તો પહાડ ટુકડે ટુકડા થઈ જાય, અગર રાત ઉપર નાઝિલ થતી યાની દિવસ ઉપર નાઝિલ થતી તો દિવસ રાતમાં તબદીલ થઈ જતી. એટલે બધા મસાહેબ દુનિયાવાળાએ નાખ્યા છે અઝીઝાને મોહતરમ. જનાબે સૈયદા જે છે યાની કે એનો હક ગસબ કરી લેવામાં આવ્યો, મૌલાઈ કાયનાતની ખિલાફત ગસબ કરી લેવામાં આવી અને આટલી તકલીફો નાખવામાં આવી કે અહીંયા રસૂલે ખુદાની આંખ બંધ થઈ જાય છે. પૈગંબર ઇસ્લામની આંખ બંધ થતાં જ લોકો આવે છે જનાબે સૈયદાના દરવાજા ઉપર આગ અને લાકડા લઈને આવે છે. હજી એ તો તકલીફ દે છે. અને બીબી જે છે પોતાના બાપા ઉપર ગિરિયા કરે છે, રડે છે, રડતા હોય છે. હવે રડતા હોય છે, ગિરિયા કરતા હોય છે ને આ મુસીબતોનું બી બયાન કરતા હોય છે અઝીઝાન મોહતરમ, તો એ દુનિયાવાળાની તરફથી એક પેગામ મૌલાઈ કાયનાતને લોકો આપે છે ને કહે છે કે તમે જનાબે સૈયદાને કહી દો કે ગિરિયા ન કરે, રડે નહીં, યાની એને રડવાથી અમને તકલીફ થાય છે. વિચાર તો કરો, યાની દુનિયાનો શું દસ્તુર હોય છે? દુનિયાનો દસ્તુર એ હોય કે જ્યારે કોઈના ઘરે મૈયત થઈ જાય, કોઈ દુનિયાથી રુખસત થઈ જાય, તો એના ઘરવાળાને માણસો આવે, દિલાસો દે, તસલ્લી દે કે અને એને દુઃખમાં શરીક થાય. તો આ બાબા એના દુનિયાથી રુખસત થઈ ગયા છે. એ બી જનાબે રસૂલ ખુદા જેવા બાબા કોના હોઈ શકે કે પૈગંબર રસૂલે આઝમ રસૂલે અકરમ ને એ જ્યારે દુનિયાથી રુખસત થઈ જાય છે, બીબી એને રડે છે, ગિરિયા કરે છે, તો લોકો એને દિલાસો દેવાની બદલીમાં એમ કહે છે કે એને કહો કે રડે ના, ગિરિયા ના કરે. એ તો રહેતા રહેતા હવે અત્યારે મસને એમ થઈ ગયું છે, કહે છે કે ભાઈ રડવું જે છે યાની બિદત છે. એ સમયે એ નહોતું નકરતું, એ લોકોને બહુ સહેલાઈથી અને આસાનીની સાથે એ લોકો એમ કહી દે કે ભાઈ રડવું બિદત છે, ન રડે. પરંતુ શું કહે કે એમને તકલીફ થાય છે. યાની આ લોકોની શિકાયતથી, લોકોએ આવી શિકાયત કરી કે અમને તકલીફ થાય છે, એ શિકાયતથી આપણા દિલને બી ઠેસ લાગે છે કે યાની આવું આવી હાલત ઇન્સાનની આપણે ગેર માણસ યાની ગેર મઝહબી લોકો બી આવી બાબતો બયાન ન કરે. અગર કોઈ મસન પરેશાન હાલ હોય, કોઈ ગમઝદા હોય, દુઃખી હોય, તો નોર્મલ છે કે ઇન્સાનની આંખમાં આંસુ આવે, રડે ને એને બલકી દિલાસો દેવામાં આવે, એને ના એમ કે તું ભાઈ રડ ના, તમે ગિરિયા ન કરો. તો એ બી હાલત કેવી હતી, જમાનો કેવો હતો. ત્યારે મૌલાઈ કાયનાતને બી તકલીફ થઈ શિકાય સામે, પરંતુ મૌલાઈ કાયનાત જે છે કહે છે ઠીક છે, હું બિનતે રસૂલને બયાન કરીશ. અને જનાબે સૈયદાની પાસે આવે છે ને પછી કહે છે કે યા બિનતે રસૂલ, લોકો એમ કહે છે કે તમારે ગિરિયા કરવાથી લોકોને અઝિયત અને તકલીફ થાય છે. મને નથી ખબર કે મૌલાઈ કાયનાતે કયા અંદાજમાં કઈ રીતે જનાબે સૈયદાને બયાન કર્યું છે કે બીબી લોકો એમ કહે છે કે તમારે રડવાથી તકલીફ થાય છે. પરંતુ મૌલાઈ કાયનાત જે છે એ અમીન યાની રસૂલ અમીનના જાનશીન છે, ખલીફા છે. લહેજા લોકોની જે અમાનત હતી એ જનાબે સૈયદા સુધી પહોંચાડીને કીધું. જનાબે સૈયદા એના જવાબમાં કહે છે કે યબ્નલ્લા યા અબુલ હસન, તમે લોકોને કહી દો કે હું હવે વધારે રહેવાની નથી. ત્યારબાદ મૌલાઈ કાયનાત જે છે યાની એક જગ્યા ઉપર કહે છે કે તમે યાની જન્નતુલ બકી વગેરે ત્યાં જઈને તમે ગિરિયા કરો. ઇમામ હુસેનનો હાથ પકડે છે જનાબે સૈયદાને, ત્યાં જઈને રડે છે ને ગિરિયા કરે છે, બાબાને યાદ કરે છે.
મોલાય કાયનાતે એક મકાન બનાવી દીધું ત્યાં કે જેનું નામ બેતુલ હુસ્ન બની ગયું. અને બીબી રડતા હતા, ગિરિયા કરતા હતા, અને એ ગિરિયાની અંદર જનાબે ઇમામ હુસૈન બી રડતા હતા, ઇમામ હસન બી ગિરિયા કરતા હતા. યાની કે આઝાદારીનો સિલસિલો ત્યાંથી શરૂ થઈ ગયો. રડતા હતા બાબાને. એક સમય એ આવે છે કે જનાબે સૈયદા મૌલાઈ કાયનાતને બી ત્યારબાદ વસિયત કરે છે કે આલી, તમે જો છો તમે જ મને ગુસ્લ દેજો, તમે મને કફન પહેરાવજો, તમે મને દફન કરજો. અને ઇમામ હુસૈનને જ્યારે લઈને જાય છે એ રડવા માટે, ગિરિયા કરવા માટે, અને આવતા પહેલાં જે છે એ કહે છે ઇમામ હસન, ઇમામ હુસૈન બંનેને કે તમે જાઓ તમારા બાબાની પાસે જાઓ ને ત્યાં તમે રહો, પછી એક કલાક પછી તમે ઘરે આવજો. અને જનાબે સૈયદા ત્યાંથી ઘરે આવે છે. ઘરે આવીને જનાબે પોતાની જે કનીઝ હોય છે એને કહે છે કે જ્યાં સુધી હું તમને ન કહું ત્યાં સુધી તમે હુજરામાં દાખલ ન થતા, યાની જ્યાં સુધી મારી આવાજ આવતી રહે, ઠીક છે, જ્યાં સુધી મારી આવાજ બંધ થઈ જાય મને આવાજ દેજો, ને હું આવાજ ન દઉં તો પછી તમે અંદર દાખલ થજો. અને એ સમયે એની પહેલાં જે છે જનાબે સૈયદાએ ઇમામ હસન, ઇમામ હુસૈનને તૈયાર કરે છે, આમાદા કરે છે, નવરાવે છે, ધોવરાવે છે, કપડાં પહેરાવે છે, જમવાનું તૈયાર કરે છે, પીસ ચક્કી પીસતા હોય છે, બધું કરે. અને ત્યારબાદ અઝીઝાને મોહતરમ બીબી હુજરામાં જતા રહે છે, તસ્બી અલ્લાહનો જિક્ર કરે છે, ચાદર ઓઢીને સૂઈ જાય છે. અને યાની એ જગ્યા ઉપર કે જ્યાં પૈગંબર નમાઝ પડતા હતા, બે રકાત નમાઝ પડ્યા, ગુસ્લ કર્યા, કપડાં પહેર્યા, અને ચાદર ઓઢીને બીબી આરામ ફરમાવે છે. જનાબે એના કનીઝ જે હોય છે એ જોવે છે, સાંભળે છે, અને અસ્મા, જનાબે અસ્મા બિન તોમેશ એ સાંભળતા હોય છે. એક મતલબ અવાજ બંધ થઈ જાય છે તો એ પોતે અવાજ દે છે બિનતે રસૂલ. જ્યારે અવાજ નથી મળતી, સામે જવાબ નથી મળતો, તો હુજરામાં દાખલ થાય છે. હુજરામાં દાખલ થાય છે તો જુએ છે કે બીબીની રૂહ કફસે ઉંસુરીથી પરવાસ કરી ગઈ છે. આવે છે, ગિરિયા કરે છે, રડે છે. ઇમામ હસન, ઇમામ હુસૈન આવે છે. આવીને સમાચાર મળે છે કે માદરી ગિરામી દુનિયામાં નથી રહ્યા, રડે છે. અને જાય છે મૌલાઈ કાયનાતને ખબર આપે છે, અને મૌલાઈ કાયનાત ત્યાં જ મસ્જિદમાં બેહોશ પડી જાય છે. સદમો નથી બરદાશ્ત કરી શકતા, કારણ કે એ સમય એવો હાલત એવો હતો કે કોઈ ન હતું કે મૌલાઈ કાયનાતની તરફદારી કરે. ફક્ત એક બીબી હતી જનાબે સૈયદા, કે અલીની હિફાજતમાં જે છે એણે આટલી મુસીબતો બરદાશ્ત કરી કે આગ લાકડા લઈને લોકો દરવાજા બાળી નાખ્યો, અને પહેરો ઉપર બળતો સળગતો દરવાજો પછાડવામાં આવ્યો, અને બીબીએ બરદાશ્ત કરી લીધા. જનાબે મોહસિનની શહાદત બી થઈ ગઈ. એ દરમિયાનમાં અલીના ગળામાં રસી નાખવામાં આવે છે, પરંતુ જનાબે સૈયદા એનો દિફા કરે છે, દિફાંસ કરે છે. કોઈ નથી અલીનો દિફા કરવાવાળો, ફક્ત એક બીબી હતા, એ બી દુનિયાથી રૂપસતી ગઈ. કેમ મૌલાઈ કાયનાત બરદાશ્ત કરી શકે? અલી આવે છે, ઘરે આવે છે. ઘરે આવીને પછી જનાબે સૈયદાની વસિયતના મુતાબિક ગુસ્લ કફન દે છે. જ્યારે ગુસ્લ દેતા દેતા જ્યારે જુએ છે કે પહેલું ને પાસળીઓ તૂટેલી છે, અને જે મલુને દુર્રા માર્યા હતા, જે કોળા માર્યા હતા, એ કોળાના નિશાન પુષ્ટ ઉપર અને બાજુ ઉપર છે. એક ચીખ મારે છે, એક ચીખ મારે છે મૌલાઈ કાયનાત. મૌલાના કરીબમાં ઉભેલા જે ગુલામ હોય છે, જનાબે કંબર વગેરે જે હોય છે, એ કહે છે મૌલા, મેં તો ક્યારેય કોઈ બી સમયે તમને આવી હાલત નથી જોઈ, યાની ગિરિયા કરતા અને ચીખ મારીને આવી ચીખ મેં તમારી કોઈ દિવસ નથી સાંભળી. મોટીથી મોટી મુસીબત આવી હોય તો બી નથી સાંભળી. કહે છે હું કેમ બયાન કરું, કારણ કે બિનતે રસૂલ જે છે એની ઉપર એટલે મસાય બદલી મુસીબતો પડી કે યાની બીબીનો પહેલું શિકસ્તા થઈ ગયો, પરંતુ મને બયાન ન કર્યા, મને કીધું તક નહીં. અને પૈગંબરની અમાનત જે મને દીધી હતી, હું પૈગંબરને શું જવાબ દઈશ કે યા નબી અલ્લાહ, તમે જે મને અમાનત આપી હતી એ સહી સાલીમ તમારી સુધી ન પહોંચાડી શકું. અઝાદારો એક મરતબા ગુસ્લો કફન દેવામાં આવે છે, અને ત્યારબાદ બચ્ચાઓને કહેવામાં આવે છે કે તમે વિદા કરો. જનાબે ઝૈનબ આવે છે, માંથી વિદાય લે છે. ઇમામ હસન આવે છે, માંથી વિદાય લે છે. અને ત્યારબાદ જોવે છે કે એક બાળક છે, આગળ નથી વધતું. ત્યારે મૌલાઈ કાયનાત કહે છે કે બેટા હુસૈન, તમે બી મામાથી વિદા લઈ લો. કહે છે કે બાબાજાન, હું માંથી વિદા નહીં લઉં.
કારણ કે હું ચાહું છું મારી માદરી ગિરામાંથી વાત કરવા ચાહું છું, વાતચીત કરવા ચાહું છું. અને કોઈ બી સમય એવું નથી બન્યું કે જ્યાં સુધી હું મારી માની પાસે નથી ગયો, જ્યાં સુધી માએ મને ન બોલાવ્યો હોય તો આજે બી મારી મામાની પાસે નહીં જાઉં જ્યાં સુધી મા મને આવાજ ન દે. તારીખના જુમલા છે, એક મરતબા બંધ કફન તૂટે છે અને બંને હાથ નમુદાર થાય છે અને કહે છે આવી જાય મારા લાલ, મારા ગળેથી લાગી જા. અને એક મરતબા ઇમામ હુસૈન જ્યારે પોતાની માદરી ગિરામીના ગળેથી લાગે છે તો જનાબી જિબ્રીલ અમીન આસમાનના મલાઈકાના ફરિશ્તાઓમાં કોરામ બરપા મચી જાય છે અને જનાબી જિબ્રીલ અમીન કહે છે યા અલી, તમે જલ્દીથી હુસૈનને પોતાની માથી અલગ કરી નાખો, નહીં તો કયામત બરબાદ થઈ જશે. નજાદારો ઇમામ હુસૈનને જુદા કરવામાં આવે છે અને ત્યારબાદ બીબીના વસિયતના મુતાબિક બીબીએ કીધું કે મારા જનાઝાની અંદર પેલા બે માણસોને જે છે એને શામિલ ન કરતા, એને ના આવવા દેતા, એને નમાઝ જનાઝા ન પડે, હું એનાથી નારાજ છું. ને આખિર ઉમર સુધી બીબી નારાજ રહી છે એ લોકોથી. અને હદીસે પૈગંબર છે કે અગર જનાબે સૈયદા જેનાથી નારાજ ગઝબનાક હોય એનાથી પૈગંબર ગઝબનાક છે. યાની આ બીબી એક એહતજાજ કરીને દુનિયાવાળાને બતાવી દીધા, સાબિત કરી દીધા કે જો આ લોકો જે છે એ બાતિલ ઉપર છે, હક ઉપર નથી, એ લોકો ગાસિબ છે અને એ લોકો લાયકે હિદાયત નથી કે જે હિદાયતના મનસબ ઉપર એ લોકો બેસી ગયા છે. અને રાતની તારીખીમાં બીબીના વસિયતના મુતાબિક જે છે જનાઝો ઉઠાવવામાં આવે છે. બહુ મુક્તસર માણસો જે છે, યાની એક પૈગંબરની લખતી જીગર એકની એક દીકરીની એકની એક દીકરીના જનાઝામાં બહુ ઓછા માણસો શામિલ હોય છે. અઝીઝાને મોહતરમ, કે જે બીજતે રસૂલ છે, તો આપણે દુઆ કરીએ કે બીબીના સદકામાં, બીબીના તુફેલમાં તમામ મોમિન મોમિનાતની ખુદાવંદે આલમ દિલી હાજતો દુઆને કબૂલ કરે. પરવરદિગારા તમામ મોમિન મોમિનાત જ્યાં કે બી બીમાર છે અને શફાય કામેલા સહેતેલા આજેલા હતા ફરમાય. બારી લા ઇમામે જમાનાના ઝુહરમાં તાજીલ ફરમા, અમને એના નાસિલ મદદગારમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ.